આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી. પ્રિય અનન્યા, આજે સાવ એકલો છું, ઉદાસ પણ. સવારથી કશીક બેચેની કોઈક અજંપો અનુભવાય છે. સુબંધુ કેલિફોર્નિયા ગયો છે. લીઝા અત્યાર સુધીમાં તો આવી જવી જોઈતી હતી, હજી આવી નથી. એ આવશે કે તરત મારા ચહેરા પરની ઉદાસી વાંચી લેશે, પૂછશે કે ચહેરો કેમ ઉતરી ગયો છે. હું ગમે તેટલો છુપાવવા પ્રયત્ન કરું તો પણ લીઝાને મારા મનમાં શું મામલો ચાલી રહ્યો છે તેની ખબર પડી જાય છે. એ સામેથી જ કહેશે, હવે પછી તું આવે ત્યારે અનન્યાને સાથે લેતો આવજે. આટલું કહીને એ મારી સામે એકી ટશે જોઈ લેશે. લીઝા આ રીતે મને જુએ ત્યારે તું જાણે ધસમસતા આવેગથી મારી તરફ દોડી આવતી હોય તેવું લાગે છે. મારા બંને હાથ તારી દિશામાં લંબાવા તત્પર થઈ ઉઠે છે. ક્યારેક લીઝાને કદાચ અયોગ્ય લાગે તેવું વર્તન મારાથી ન થઈ જાય તો સારું. દહેશત રહે છે. હવે અહીં થોડી અકળામણ થવા લાગી છે. કશું ખાસ નવું નથી લાગતું. એક સરખા માણસો, એક સરખા મકાનો, એક સરખી દુકાનો, બધે જ એક વિધતા લાગવા માંડી છે. દરેક મકાનનો દેખાવ લગભગ એક સરખો, ગેરેજથી માંડી બેઝમેન્ટ સુધીનું બધું સરખું. આપણે ત્યાં એક મકાનને અડીને બીજું મકાન હોય છે, અહીં તો બે મકાન વચ્ચે એક સોસાયટી થઈ જાય એટલી જગ્યા હોય છે. બધા છૂટા છવાયા. મેં એક દિવસ લીઝાને પૂછ્યું કે મારે અમેરિકાનું ગામડું જોવું હોય તો ક્યાં જોઉં. લીઝા મારો પ્રશ્ન સાંભળીને ખડખડાટ હસી પડી, પછી કહે કે તું અત્યારે ગામડામાં જ બેઠો છે. સાન ફ્રાન્સિસ્કોનું સેક્રામિન્ટો કરીને ગામડું હતું, આપણા મેટ્રોપોલિટન સિટી જેવડું. વૈભવનો કોઈ પાર નહીં. તને જાણીને નવાઈ લાગશે, અમેરિકામાં ગામડું છે જ નહીં. મને અહીં સૌથી વધુ જો કંઈ ગમ્યું હોય તો તે પ્રમાણિકતા અને સ્વયંશિસ્ત. અહીંની દુકાનો તું લખે છે તેમ સાચે જ એક નાનકડા ગામડા જેવડી હોય છે. એને દુકાન નહીં પણ મોલ કહેવાય છે. તેમાં બધું જ મળે, કોઈ વેપારી નહીં. વસ્તુ જાતે જ લઈ લેવાની, બહાર નીકળતી વખતે નાણાં ચૂકવી દેવાના. નાણાં લેનાર વ્યક્તિ વસ્તુના રેપર પર છાપેલા 25-30 લીટીઓના લંબચોરસ ઝૂમખાને એક કાચ પરથી પસાર કરે એટલે કમ્પ્યુટરના સ્ક્રીન પર વસ્તુની કિંમત પ્રગટ થાય. બધું જાદુ જેવું. બે દિવસ પહેલા હું અને લીઝા એક પ્રોફેસરને મળવા એમના ઘરે ગયેલા. એમના 7 વર્ષના પૌત્રને લેવા માટે સ્કૂલ બસ આવી અને ઘરની સામે ઊભી રહી. બસને ઓવરટેક કર્યા વિના પાછળ આવતા બધા વાહનો ઊભા રહ્યા. લીઝાએ મને સમજાવ્યું કે સ્કૂલ બસને ઓવરટેક ન કરાય તેવો અહીંનો નિયમ છે. અહીં બાળકોને તકલીફ ન પડે તેની આટલી બધી કાળજી લેવાય છે કે ન પૂછો વાત. એટલે સુધી કે અહીં કોઈ પણ બાળક પોતાના મા બાપ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરવી હોય તો પણ કરી શકે છે. માત્ર એક ફોન અને 5 મિનિટમાં પોલીસ હાજર. આપણે ત્યાં વાહનોના હોર્ન વગાડવાનું સામાન્ય છે. અહીં વસ્તી જેટલા વાહનો છે છતાં ભાગ્યે જ કોઈ વાહનનું હોર્ન સંભળાય. ધુમાડો નીકળતો હોય તેવું કોઈ વાહન પણ ભાગ્યે જ જોવા મળે. તમે આગળ જતા વાહનનો દરવાજો ખુલ્લો રહી ગયેલો જોઈ જાઓ કે બીજી કોઈ તકલીફ તમારા ધ્યાનમાં આવે તો જ હોર્ન વગાડી શકો. વગર કારણે હોર્ન વગાડો તો દંડ થઈ જાય. અવાજ અને ધુમાડાનું પ્રદૂષણ અહીં લેશ માત્ર નથી.
ચાલુ મોટરમાંથી કચરો રસ્તા પર ફેંકો એટલે તમારું આવી બન્યું. અહીંના ટાબરિયા પણ ચોખ્ખાઈની શિસ્તનું પાલન કરે છે તે નવાઈ ભર્યું લાગે તેવું છે. હું તો તને અહીંની વાતોમાં ઘસડી ગયો. અમેરિકા વિશે નિબંધ લખવા બેઠો હોઉં તેવું લાગવા માંડ્યું. આવડો મોટો દેશ અને આટલી બધી સમૃદ્ધિ, તેમ છતાં અહીં જાણે એવું કશું ખૂટે છે જે આપણે ત્યાં છે અને અહીં નથી. શુક્રવારની સાંજે 5 દિવસનું વીક પૂરું થાય એટલે શનિ રવિની રજા માણવા માટે લોકો રઘવાયા થઈને નીકળી પડે છે. માઇલોના માઇલો દૂર ચાલ્યા જાય છે. દરિયાકાંઠે, પર્વતમાળાઓમાં, રમતના મેદાનોમાં, જ્યાં મન ફાવે ત્યાં. દુનિયામાં સૌથી વધુ જુગારખાના લાસ વેગાસમાં છે, પણ શનિ રવિના દિવસોમાં તો બધું ભરચક થઈ જાય. લાસ વેગાસની રાત્રિની રોનક સ્વર્ગને ભૂલાવે તેવી છે. અહીં ખર્ચ કરી શકે તેને બધું જ મળે છે અને તે પણ તમારી પસંદગી, તમે ઈચ્છો ત્યાં સુધી. આ ધનાઢ્ય દેશમાં સંબંધોની કોઈ આચારસંહિતા નથી. સૌ પોતપોતાની ખુશી માટે દોડતા ફરે છે અને તેના માટે સૌને કામ કરવું પડે છે. અહીં આપણે હોય છે તેમ ઘરમાં નોકર કે કામવાળા હોતા નથી. કામ કરો, કમાણી કરો અને કમાવ તે વાપરો. અહીં તંત્ર છે, યંત્ર છે, મંત્ર નથી. આપણે ત્યાં મંત્ર છે, બીજું કશું નથી. આપણા મંત્ર માટે તો આ લોકો જુરે છે. પલ્લવીને તું તારી સાથે લઈ ગઈ તે સારું થયું. આ પત્ર મળશે ત્યાં સુધીમાં તો એ કદાચ ગામડે પાછી ફરી ગઈ હશે, પણ મને ખાતરી છે કે તારી સાથે એને મજા જ પડી હશે. હું અમેરિકા આવવા નીકળ્યો ત્યારે એરપોર્ટ પર પલ્લવી મારી નજરથી દૂર ને દૂર રહેવા પ્રયત્ન કરતી હતી. મને ખબર છે કે એ મને વિદાય આપી શકે જ નહીં. એનું હૈયું સાવ પોચું છે, તે છતાં છેલ્લે છેલ્લે મારી ને એની આંખ મળી ગઈ. હોઠ પર સ્મિત અને આંખોમાં વરસાદ. મારી બહેન મારી ગેરહાજરીમાં આટલા વખતમાં અનેક વાર એકલી એકલી રહી હશે. એ તોફાની છે એટલી જ પ્રેમાળ છે. આ વખતે તો એણે એના પ્રેમના ઉભરા તારા પર જ ઠાલવા તેવું થયું. મારું રિસર્ચનું કામ બરાબર ચાલે છે. મારી સંસ્થાના વડા મારા કામથી બહુ ખુશ છે. હવે હું મારા પ્રોજેક્ટ ઉપરાંત લીઝાના એક પ્રોજેક્ટનો સહાયક પણ છું. લીઝા બહુ સ્ફૂર્તિશીલ, ચપળ અને ખુશ મિજાજ છોકરી છે. સ્વભાવે મોજીલી પણ ઉમદા, ખેલદિલ, તંદુરસ્ત માનસવાળી. રોજ જાતભાતના કપડાં પહેરે, અમુકના તો મને નામ પણ ન આવે. 2-3 દિવસ પહેલાં મને એક હોટલમાં લઈ ગઈ, કોઈક પીણું મંગાવ્યું. મને આગ્રહ કરીને પાયું, એણે પણ પીધું. મને આપતા પહેલાં લીઝા કે મુંજાઈશ નહીં, આ માર્ગારીટા છે, અમેરિકાનું સૌમ્ય અને સંસ્કારી પીણું. હું હસી પડ્યો. એ પીધા પછી મને લાગ્યું કે આપણા વરિયાળીના શરબત પાસે એની કોઈ વિસાત નહીં. ત્યાં ચોમાસાનો આરંભ થવામાં હશે કાં થઈ ચૂક્યો હશે. કાલિદાસના મેઘદૂતમાં રામગીરી પર્વત પર બેઠેલો યક્ષ અલકા નગરીમાં રહેતી પોતાની પ્રિયતમાને વાદળો સાથે પ્રેમનો સંદેશ મોકલે છે. વાદળો જોઈને તું પણ એમાં મારો સંદેશ વાંચી લેજે. જે વાદળ વરસે તે મારો સંદેશ લાવ્યું છે તેમ માનજે. તું એમાં પલળીશ તો તને ખબર પડશે કે મારી વાતમાં માત્ર નાવાનું જ નહીં, ઓગળવાનું પણ મન થઈ જાય તેવું હોય છે. મને તો મારા ગામની ટેકરી અહીં બેઠા પણ ભૂલાતી નથી. અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ વધારે ઊંચા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ટોચે પહોંચીને નજર દોડાવતા મેં મારા ગામની એ ટેકરીને શોધવાનો પ્રયત્ન જ કરેલો, પણ પૃથ્વીને સામે છેડેથી એ મને ન દેખાય. તું મારી ગેરહાજરીમાં પણ તેનું આરોહણ કરી આવી. તું એ ટેકરી પર કઈ જગ્યાએ બેઠી હોઈશ અને ત્યાં બેસીને તે સ્મૃતિની કઈ બારીને ખોલી હશે તે અહીં બેઠા કલ્પી શકું છું. બધા બહુ યાદ આવો છો. કદાચ અહીં વધુ રોકાવાનું થાય તો પણ બને તેટલું વહેલું ત્યાં પહોંચી જવાય તેમ કરીશ.
બધા મજામાં હશો. લીઝા હવે આવવી જ જોઈએ, એ ક્યારેય મોડી પડતી નથી. આજ પહેલી વાર એવું બન્યું, કેમ બન્યું તે તો એ આવે પછી ખબર પડે. તારું નામ લઈને લીઝા મને તારી યાદ અપાવતી રહે છે, એટલે જ મને એ ગમે છે. કોઈ આપણને ગમી જાય તે દરેક વખતે ક્યાં અયોગ્ય હોય છે, અને યોગ્ય હોય છે તે બધું દરેક વખતે આપણને ગમે તેવું જ હોય છે એમ પણ ક્યાં હોય છે. મમ્મી પપ્પાને પ્રણામ કહે છે. અપૂર્વની સ્નેહયા.